જી હા મતદાન મથકમાં જે પ્રકારે લાઈનો લાગી હતી તે જ રીતે અમદાવાદમાં ભીડ થતા વિવાદો સર્જાયા હતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો રિપોર્ટ મુજબ અમદાવાદના એલિસ બ્રિજ પાસે ઓરિયન્ટ ક્લબમાં વેક્સિન સમય કરતા મોડી પહોંચતા લોકોએ મેડિકલ ટીમ સાથે બોલાચાલી કરી હતી સાથે જ અહીં અઢાર થી ચુમ્માળીસ વર્ષના લોકોના રસીકરણ ની શરૂઆત થતા પિસ્તાળીસ થી વધુ વર્ષના લોકોનો બીજો ડોઝ આપવાના બંધ કર્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા જનરલી રિપોર્ટ અનુસાર ઓરિયન્ટ ક્લબના મેનેજમેન્ટનું કહેવું છે કે મનપા દ્વારા જાણ કર્યા વિના જ બીજો ડોઝ બંધ કરાયો હોવાથી ગેરસમજ ઊભી થઈ હતી તો અહેવાલો મુજબ વાડજમાં બસ્સો લોકો એક સાથે રસી લેવા માટે પહોંચી ગયા હતા અહીં લોકોના ટોળે ટોળા વળતા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો રસીકરણમાં લોકો જાણે કોરોનાને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા શહેરના વાડજ નારણપુરા ગુમા વેક્સિન માટે લાંબી લાઈનો લાગી હતી રજિસ્ટ્રેશન વેરિફિકેશન સોફ્ટવેર પ્રોબ્લેમ રજિસ્ટ્રેશન કરેલ સેન્ટરની વિગત તેમજ રસીનો જથ્થો ઓછો હોવાના કારણે લોકો હેરાન થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા તો રિપોર્ટ મુજબ કેટલાક લોકોને આપેલ સમયના અડધા કલાક પહેલા વેક્સિનેશન જ કેન્સલ કરી કોવિડ એપ પર રીશેડ્યુલ કરવાનો મેસેજ મળ્યો હતો જેના કારણે લોકોને ભારે હાલાકી પડી હતી રાજકોટની વાત કરીએ તો અહીં રાજકોટ મનપા દ્વારા અલગ અલગ અડતાળીસ શાળાઓ પર વેક્સિન માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે રિપોર્ટ મુજબ સાંજ સુધીમાં એક સેન્ટર પર બસ્સો લોકોને વેક્સિનેશન થઈ શકશે તો આવતીકાલે રાજકોટમાં દસ હજાર લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે કચ્છ જિલ્લામાં પણ આજથી અઢાર વર્ષથી ઉપરના લોકોમાં પિસ્તાળીસ વર્ષના લોકો વેક્સિન માટે આગળ આવ્યા હતા તો વડોદરામાં પણ અલગ અલગ છોતેર જેટલા સેન્ટરો પર અઢાર વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવાનો પ્રારંભ આજથી થઈ ગયો છે તમને જણાવી દે કે આજે અઢાર વર્ષથી ઉપરના લોકોએ વેક્સિન લીધા બાદ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે વેક્સિનથી કોઈ આડઅસર થતી નથી જી હા તમામ લોકોએ વેક્સિન માટે સૌને આગળ આવે તેવી અપીલ પણ કરી છે અહેવાલો મુજબ કેટલાકનું એમ કહેવું છે કે તેઓ આજે સમયસર વેક્સિન લેવા માટે વેક્સિનેશન સેન્ટરે પહોંચ્યા હતા એડવાન્સમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એટલે સરળતાથી તેઓને વેક્સિન મળી ગઈ પ્રોસેસ પણ બહુ સરળ હતી તેમ તેઓનું કહેવું છે સાથે જ તેઓએ એમ પણ જણાવ્યું કે સરકારે પણ હજુ પ્રક્રિયા સરળ કરવી જોઈએ વેક્સિનેશન સેન્ટર વધારવા જોઈએ તો જે લોકો આ લાઈનો જોઈને પાછા જતા રહે છે તેમ ન થાય તમામને વેક્સિન મળી જાય તો આપણે આ મહામારીમાંથી ઝડપથી બહાર આવીએ તેમ તેઓએ કહ્યું હતું

અને નવા વિડિયોના અપડેશન માટે બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજ ને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોક સત્તાની ને વિઝિટ કરવાનું ભૂલશો નહીં